गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 માં હર્ષા બેન પુરોહિત જેમ્સ સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 માં સિંહની દોસ્તી પાઠ પૂરો કરીશું. બરાબર, સિંહની દોસ્તી જે પાઠ છે એ પાઠનું આજે આપણે સ્વાધ્યાય ભણવાનું છે. સ્વાધ્યાયમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો ત્રણ પ્રશ્નો ભણી ગયા. આજે આપણે ચોથો પ્રશ્ન, સિંહની દોસ્તી પાઠનો ચોથો પ્રશ્ન આપણે ભણવાનો છે. બરાબર, તો ચોથો પ્રશ્ન આપણે જોવાનો છે. ચોથો પ્રશ્ન શું આપ્યો છે એ આપણે હવે જોઈશું. જો ચોથો પ્રશ્ન શું છે કે આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. બરાબર, એવો આપણો ચોથો પ્રશ્ન છે. તો આપણા આ પાઠમાંથી 10 રૂઢિપ્રયોગો આપણને મળશે. કેટલા? 10 રૂઢિપ્રયોગો આપણને મળે. એ 10 રૂઢિપ્રયોગો આપણે કરવાના રહેશે. એ 10 રૂઢિપ્રયોગોમાંથી અહીંયા કોઈ આપેલું નથી, ખાલી પ્રશ્ન જ આપેલો છે. તો એ 10 રૂઢિપ્રયોગો જે છે એમાંથી પહેલો રૂઢિપ્રયોગ છે એ હું બોલું છું. અધર જીવે, પહેલો રૂઢિપ્રયોગ છે અધર જીવે. એટલે એનો અર્થ થાય ચિંતાથી. શું થાય? ચિંતાથી, ઉચાટથી અથવા ચિંતાથી. પહેલો શું રૂઢિપ્રયોગ છે? અધર જીવે. તો એનો અર્થ થાય ચિંતાથી અથવા ઉચાટથી. બરાબર, તો એનો આપણે હવે વાક્યમાં પ્રયોગ કરીશું. વાક્યમાં પ્રયોગ આપણે કરવાનો રહેશે. તો પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો ત્યારે તેની પત્ની કિનારે બેસી તેનો જીવ અધર થઈ ગયો. એવું આપણે અહીંયા જોવાનું, પણ આપણે એવું લખવાનું નથી. આપણે પાઠના માંથી મિનિંગ શોધી અને લખવાના રહેશે. કે જ્યારે અધર જીવે એટલે ઉચાટથી કે ચિંતાથી, જ્યારે માત્રાવાળા દરબાર સિંહ પાસે ગયા ત્યારે ગામના લોકોનો જીવ અધર થઈ ગયો હતો. જ્યારે માત્રાવાળા દરબાર સિંહ પાસે ગયા ત્યારે ગામ લોકોનો જીવ અધર થઈ ગયો હતો. પછી બીજું, દોડ કરવો એટલે દેખાવ કરવો. દોડ કરવો એટલે દેખાવ કરવો. બે દિવસ સિંહે મગરને પાણીમાંથી બહાર આવવા માટે પાણીમાં છબછબિયા કરી કરવાનો ડર કર્યો.
સિંહે મગરને પાણીની બહાર લાવવા માટે છબછબિયા કરી પાણીમાં ડોલ કર્યો. પછી આગળ નંબર 3, જંગ ખેલાવો, યુદ્ધ કરવું. તો એમાં સિંહ મગર સાથે જીવ સોટો સટનો જંગ ખેલી રહ્યો હતો. સિંહ મગર સાથે જીવ સટો સટનો જંગ ખેલી રહ્યો હતો. પછી આગળ બદલો લેવો, સારા કે ખરાબ, સારા કે નરસા કાર્યનું સાટું વારવું. આપણે ટૂંકી ભાષામાં કહીએ તો વેર વારવું. તો એમાં આવશે કે સિંહે સિંહણના મોતનો બદલો મગરને મારીને લીધો. સિંહે સિંહણના મોતનો બદલો મગરને મારીને લીધો. ઢગલો થઈ જવો, લોથફોથ થઈને પટકાઈ પડવું. લોથફોથ થઈને પટકાઈ પડવું. મગર સાથે લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. માયા બંધાવી, સ્નેહ થવો. માયા બંધાવી, સ્નેહ થવો. સિંહને માત્રાવાળા દરબાર સાથે માયા બંધાઈ ગઈ. સિંહને માત્રાવાળા દરબાર સાથે માયા બંધાઈ ગઈ. હૃદય દ્રવી ઉઠવું, લાગણી થવી. હૃદય દ્રવી ઉઠવું, લાગણી થવી. સિંહની હાલત જોઈ માત્રાવાળા દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. સિંહની હાલત જોઈ માત્રાવાળા દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. ખાતર પાડવું, ચોરી કરવી. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. રૂવાડા બેઠા થવા, ખૂબ અસર થવી. ખૂબ અસર થવી. માત્રાવાળા દરબાર મૃત્યુ પામ્યા તેની ત્યારે સિંહને જોઈ ગામ લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. માત્રાવાળા દરબાર મૃત્યુ પામ્યા ત્યારે સિંહની હાલત જોઈ ગામ લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. જાનની બાજી લગાવવી, જીવ જોખમમાં મૂકવો. સિંહે જાનની બાજી લગાવી તો જીવ જોખમમાં મૂકવો. માત્રાવાળા દરબારે જાનની બાજી લગાવી સિંહની સેવા ચાકરી કરી. માત્રાવાળા દરબારે જાનની બાજી લગાવી સિંહની સેવા ચાકરી કરી. પછી આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5,
નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. કયો પ્રકાર છે એ આપણે ઓળખાવવાનો છે. ગામના પાદરમાં થી એક મોટી નદી પસાર થઈ વહી જાય. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. વિધાન વાક્ય શું છે? પહેલું વિધાન વાક્ય, તમારી માત્ર આશીષ માગું છું, એ પણ વિધાન વાક્ય. અહીંયા ચોપડીની અંદર પ્રશ્નમાં જે ચિહ્નો આપેલા છે એ ચિહ્નો જોયા પછી આપણને ખબર પડે કે આ વાક્યને કયું વાક્ય કહેવાય. બરાબર. નંબર 3, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? શા આ ધનિક પાસેથી શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં? તો એમાં પ્રશ્ન કર્યો છે, તો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એટલે આ વાક્ય પ્રશ્ન વાક્ય કહેવાય. કયું કહેવાય? પ્રશ્ન વાક્ય. પછી 4, સરે હવે દે ભરી પાત્ર બાઈ. સરે હવે દે ભરી પાત્ર બાઈ, એવું આપ્યું છે ને, તો એમાં ઉદ્ગાર વાક્ય ચિહ્ન નિશાન કેવું આપેલું છે? ત્રીજામાં પ્રશ્નાર્થ વાક્યનું નિશાન આપ્યું છે ને, ચોથામાં ઉદ્ગાર વાક્યનું નિશાન આપેલું છે. તો આપણે એમાં ઉદ્ગાર વાક્ય આવે. શું આવે? ઉદ્ગાર વાક્ય. પછી 5, ઘરડી ખેડૂત સ્ત્રી ધીમે ઉઠે છે. ઘરડી ખેડૂત સ્ત્રી ધીમે ઉઠે છે, તો એમાં વિધાન વાક્ય આવશે. કયું વાક્ય આવશે? વિધાન વાક્ય. પછી 6, અહો કેવું સુખ જોડું કરતા નિર્જ્યું દિશે. ઓહો કેવું સુખ જોડું કરતા નિર્જ્યું દિશે, ઉદ્ગાર વાક્યક ચિહ્ન આપેલું છે, જુઓ, એટલે એને શું કહેવાય? ઉદ્ગાર વાક્ય. પછી 7, આ જાનવરને એકબીજા માટે હેત પ્રીત છે. આ જાનવરને હેત બીજા માટે હેત પ્રીત છે, ઉદ્ગાર વાક્ય. 8, પોતાની નવી જિંદગી બક્ષનાર ઉપનો ઉપકાર સિંહ કેમ ભૂલે. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, પ્રશ્નાર્થ વાક્ય. એટલે આ કયું વાક્ય છે? પ્રશ્ન વાક્ય. 9, સિંહ ઢૂલિયા નીચે સૂતો હતો, વિધાન વાક્ય. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો, વિધાન વાક્ય. 10, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો, ઉદ્ગાર વાક્યનું નિશાન આપેલું છે, એટલે કયું વાક્ય કહેવાય? ઉદ્ગાર વાક્ય. 1, વિધાન વાક્ય. 2, વિધાન વાક્ય. 3, પ્રશ્ન વાક્ય. 4, ઉદ્ગાર વાક્ય. 5, વિધાન વાક્ય. 6, ઉદ્ગાર વાક્ય. 7, ઉદ્ગાર વાક્ય. 8, પ્રશ્ન વાક્ય. 9, વિધાન વાક્ય. અને 10, ઉદ્ગાર વાક્ય આવશે. હવે આગળ પ્રશ્ન નંબર 6, આ માત્રાવાળા દરબારે ગવાયેલા સિંહની સારવાર કરી અને જીવનદાન આપ્યું. અન્ય કોઈ પ્રાણી ગવાયેલું જુઓ તો તેની તમે શું સેવા કરી શકો છો, તે નીચે વિગતસર લખો. દાખલા તરીકે ગાય કે કૂતરું. એટલે તમારે એવી રીતે ગાય કે કૂતરું તો કે બિલાડીનું બચ્ચું હોય એવું કંઈ હોય અને એ બીમાર થયું હોય ને એની સેવા તમે કરી હોય
કરતા હોય કે કોઈનું કરતા જોયું હોય તો એના વિશે તમારે લખવાનું રહેશે. બરાબર છે? સારું, ચાલો ત્યારે આપણે આજે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. નવો પાઠ 17મો આપણે ફરીના વિડીયોમાં